ખેડૂત કે જેમણે પોતાના ખેતરમાં કોબીજ કોબીજનો પાક હાલ તો ગૌશાળામાં અર્પણ કર્યો છે ખજૂરી હળમતીયા ગામના ખેડૂત હિતેશભાઈ કથિરિયા પોતાના ખેતરમાં છ વીઘા જમીનમાં કોબીજ નું વાવેતર કરી મહેનત મજૂરી કરીને પાક તૈયાર કર્યો પરંતુ પોતાના વિચારમાં અલગ જ પરિવર્તન હતું હાલમાં ચાલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશ્વાસન અનુરૂપ અત્યારે લોકડાઉનની સ્થિતિ છે વાહન વ્યવહાર બંધ છે સાથે લોકડાઉનના કડક સૂચન જીવનમાં બરોબર અમલ કરી પોતાના ખેતરે તૈયાર કરેલું કોબીજ પોતાના ખર્ચે મજૂર વાહન ભાડું તેમજ સાથે રહીને ખેતરમાં કામ કરી રહેલા મજૂર પણ એકબીજાથી દૂર રાખીને કામ કરી રહ્યા છે સાથે કોબીજનું ટ્રેક્ટર ભરીને ભેસાણ તાલુકામાં ગૌશાળામાં રહેલી ગાયોને સ્વ ખર્ચે કોબીજ ખવડાવી છે ભેસાણ તાલુકામાં થી બાવીસ ગામો જેવા કે છોડવડી બરવાડા રાણપુર ભેસાણ વગેરેમાં આ ગામોમાં જઈને ગૌશાળાના સંચાલકો સાથે ટેલિફોનિક વાત કરી પોતાનું ટ્રેક્ટર લઈ ગયા બધા ગામોમાં જઈને ગાયોને કોબીજ ખવડાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળાની એવી સિઝન હોય એમાં ગૌશાળામાં લીલી નિરણ ઓછી હોય તેમાં આવું બીજ મળવાથી ગાયો પણ હોંશે હોંશે ખાઈ રહી છે ત્યારે આ હરતી ફરતી ગાયોની ક્ષેત્રમાં અનોખી સેવામાં હિતેશભાઈના લોકો વખાણ કરતા થાકતા નથી એ કોબીનું વાવેતર કર્યું હતું અને અત્યારે સમગ્ર વિશ્વમાં જે આ લોકડાઉન ચાલી રહ્યું હોવાથી કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં આજે જે કપટ પરિસ્થિતિમાં માનવ સેવાનું કામ તો સૌ કોઈ લોકો કરતા હોય છે પરંતુ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે પાલનનું આપણે એમના કાયદાનું પાલન કરીને માનવ સેવા સૌ કોઈ કરી રહ્યા હોય અને તેને ધ્યાનમાં લઈને અમે આજે જે કોબીનું વાવેતર હતું તે અંદાજે વીસથી બાવીસ ગામમાં ભેસણ તાલુકાના જેમ કે બરવાડા ચૂડા છોડવડી જેવા અમુક ગામોમાં બધી ગાયો માટે નિરણ માટે જે કોબીનું વિનામૂલ્ય વિતરણ કરવું એટલે કઈ સંસ્થા ગૌશાળા કેવી સંસ્થામાં તમે કોબી આપેલી છે કેમ કે કોઈ પણ ગામમાં ગૌશાળા ચાલતી હોય અમુક કોઈ ટ્રસ્ટ હોય ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી હોય તેવી ગાયોને માટે નિર્ણય માટે બીજી કઈ કઈ સંસ્થાઓમાં તમે આ કોબીનું વિતરણ અન્ન જેવા અમુક કોઈ પણ ગરીબ માણસોને જરૂરિયાતમંદોને જે જમાડવાનું કામ ચાલી રહ્યું હોય ત્યાં તેમને જમણવારમાં રસોઈ બનાવવામાં પણ ઉપયોગી થાય તેને ધ્યાનમાં લઈને ત્યાં પણ અમે કોબીનું વિતરણ કર્યું છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ